અક્ષય તેની દાદીને ખૂબ ચાહે છે તેની દાદી પણ તેને ખૂબ જ વહાલ કરે છે તે સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે અનિલ અક્ષયનો મિત્ર છે તેની દાદીને પણ અનિલ પસંદ છે પરંતુ એક વાત તે વારંવાર કહે છે કે તેણે અનિલના ઘરે કોઈ વસ્તુ ખાવાની કે પીવાની નહીં કારણ કે તેના ઘરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે હવે અક્ષય નામનો છોકરો છે તેની દાદી છે હવે દાદી અક્ષયને ખૂબ જ ચાહે છે એટલે ખૂબ પ્રેમ કરે છે અને ખૂબ જ વ્હાલ કરે છે બંને એકબીજાને ખૂબ વહાલ પ્રેમ કરે છે પણ તે તેના દાદી કેવા હોય છે સ્વચ્છતાના આગ્રહ હોય છે એટલે કે ખૂબ જ સ્વચ્છતામાં સ્વચ્છતામાં પાળવાવાળા હોય છે હવે અનિલ કરીને એક છોકરો છે અક્ષયનો મિત્ર છે તેની દાદી પણ અનિલને પસંદ કરે છે પરંતુ તે વારંવાર કયા કરે કે કોઈના ઘરે કશું ખાવાનું પીવાનું નહીં અને અનિલના ઘરે પણ ખાવાનું પીવાનું નહીં કેમ ના દાદી દાદીએ કેમકે અનિલના ઘરે વારે ઘડીએ કોઈને કોઈ બીમાર પડ્યા કરે છે બરાબર છે હવે બીમાર પડેલી વ્યક્તિ હોય એટલે સ્વાભાવિક છે એના ઘરે ખાવા પીવાનું આવે કોઈ ચોકસાઈનો એટલો બધા ધ્યાન રાખે નહીં બરાબર છે એટલે ગમે તેવું વસ્તુ ખાવા પીવાની આવે તે વસ્તુમાં જમસાય છે અને પોતે આપણે બીમાર પડીએ એટલે એના દાદી એને ના પાડે છે કે કોઈના પણ ઘરે જઈને ખાવાનું પીવાનું નહીં હવે એક દિવસ અનિલના ઘર નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી તે દિવસે ખૂબ ગરમી હતી અને દરેક જણ મેચ પછી ખૂબ જ થાક્યા હતા અને તરસ્યા પણ થયા હતા અનિલે બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું અનિલની માતાએ બધાને પાણી આપ્યું બધાએ પાણી પીધું જ્યારે અનિલે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો તે જાણતો ન હતો કે શું કરે હવે શું હતું એક દિવસ અનિલના ઘરે નજીકના મોટા મેદાનમાં વોલીબોલ મેચ હતી તે દિવસે ખૂબ જ ગરમી હતી અને દરેક જણ મેચથી ખૂબ જ થાકી ગયા હતા તરસે પણ થયા હતા કારણ કે ગરમી લાગે અને રમી એટલે સ્વાભાવિક છે તરસ ખૂબ જ લાગે પેટમાં પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય એટલે અનિલ બધાને તેના ઘરે આમંત્રણ આપ્યું અનિલની માતાએ પણ બધાને પાણી આપ્યું બધાએ પાણી પીધું પણ જ્યારે પાણીનો પ્યાલો અક્ષયને આપ્યો કોને આપ્યો અક્ષયને આપ્યો ત્યારે તેને અચાનક તેના દાદીની ચેતવણી યાદ આવી તમે પણ કોઈને ત્યાં જાઓ તો જતાં પહેલાં તમને મમ્મી કે પપ્પા કોઈ વોર્નિંગ આપે છે એટલે કે કંઈક શિખામણ આપે કે કંઈક ચેતવણી આપતા હોય છે કે આમ નહીં કરવાનું અહીં જાય છે તો આમ રહીજે સાત્વિકપૂર્વક રહીજે બરાબર છે કોઈપણ જાતની સલાહ આપે છે સૂચનો આપે છે તો તમે બહાર જાઓ છો તો તમને તમારા મમ્મી પપ્પાને સૂચનો યાદ આવે છે બરાબર છે આમ ભૂલી જાઓ છો પણ કંઈ વસ્તુ કરવા જતો હોય ત્યારે તૈયારીમાં સૂચન યાદ આવી જાય છે એવી જ રીતના અક્ષયને પણ તેની દાદીની ચેતવણી યાદ આવી ગઈ હવે અક્ષય અનિલ સામે જોઈ રહ્યો હતો તે જાણતો ન હતો કે હવે શું કરું કારણ કે પોતાનો મિત્ર છે હવે એ તેને પાણી આપે છે ને હું શું કરું એને સમજણ પડતી નથી એક બાજુ એની દાદીની ચેતવણી એને યાદ આવે છે અને બીજું બીજી બાજુ પોતાનો મિત્ર છે જે તેને પાણી આપે છે હવે બંને વચ્ચે દ્વિધોમાં પડી જાય છે કે હું શું કરું એને સમજાતું નથી હવે આગળ જોઈએ આપણે આ વિશે વાત કરો તમને શું લાગે તમને શું લાગે છે અક્ષય શું કરશે તો આપણે શું લાગે છે તમને કે અક્ષય શું કરશે અક્ષય પાણી પી લેવું જોઈએ કે અક્ષય પણ તેમ જ કરશે કે તેના દાદીએ કીધું તે રીતે બરાબર છે પછી અક્ષય કેમ ગૂંચવણમાં છે તો અક્ષય એ માટે ગૂંચવણમાં છે કે દાદી માએ તેને ઘરે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટે ના કહી છે પરંતુ તે મિત્રના લીધે પાણીનો પ્યાલો લેવાની ના કહી શકે તેમ નથી કારણ કે તેનો મિત્ર છે હું મિત્રને કેવી રીતના ના કહે બરાબર છે ત્રીજો પ્રશ્ન છે કે અક્ષયની દાદીએ તેને અનિલનગરે પાણી પણ ન પીવાની ચેતવણી કેમ આપી તો અક્ષયના દાદીમાં સ્વચ્છતાના ખૂબ જ આગ્રહી છે શેના આગ્રહી છે સ્વચ્છતાના અનિલનગરે અવારનવાર કોઈને કોઈ બીમાર રહે છે હવે દાદીમાં એમ સમજે છે કે અનિલ નગરે સ્વચ્છતા જળવાતી નથી કારણ કે સ્વચ્છતા ના જળવાય તો જ માણસ બીમાર પડે ને બરાબર છે ઠીક છે કોઈક વાર બીમારી એ વસ્તુ અલગ છે પણ વારે ઘડી કોઈ વ્યક્તિ બીમાર પડપડ કરે ઘરમાં તો સમજી લેવું જોઈએ કે ત્યાં બરાબર સ્વચ્છતા રાખતા નથી તેથી તેના ઘરેથી બીમારી જવાનું નામ લેતું જ નથી અક્ષય જો અનિલના ઘરે પાણી પીવે તો તે પણ બીમાર પડી જાય તેવી સંભાવના હોવાથી અક્ષયની દાદીએ તેને અનિલના ઘરે પાણી પણ ન પીવાની ચેતવણી આપી છે બરાબર છે ને તમને પણ ચેતવણી આપે તમારા મમ્મી પપ્પા તમારા મિત્રોના ઘરે બહુ બીમારી પડતી જેમ કે હમણાં કોરોના ચાલે છે એટલે કોરોનામાં તો આપણે કોઈના ઘરે પણ જઈ શકતા નથી બધે વોર્નિંગ આપે છે ને કે ના ભાઈ કોઈના ઘરે જવાનું નહીં ખાવા પીવાનું નહીં જવાનું જ નહીં તો ખાવા પીવાનું તો વાત જ ક્યાંથી આવે બરાબર છે હવે આગળનો પ્રશ્ન જોઈએ કે તમે અક્ષયના દાદી સાથે સહમત છો તો શું પૂછે છે આપણને પ્રશ્ન પૂછ્યો છે તમને પ્રશ્ન પૂછ્યો છે કે તમે અક્ષયના દાદી સાથે સહમત છે તો આપણે હા કે હું અક્ષયના દાદી સાથે સહમત છું કેમ કે સ્વચ્છતા રાખી સૌ માટે જરૂરી છે કેમ કે સ્વચ્છતાથી બીમારી દૂર ભાગે છે જો અનિલ નગરે સ્વચ્છતા રખાતી હોત તો વારંવાર કોઈ બીમાર ન પડત આગળનો પ્રશ્ન છે કે તમારા મતે અક્ષય શું કરવું જોઈએ તો આપણે કહી શકીએ કે મારા મતે અક્ષયે સૌ પ્રથમ પાણીના પ્યાલાને જોવો જોઈએ જો તે સ્વચ્છ ન હોય અથવા તો પ્યાલાનું પાણી એકદમ ચોખ્ખું ન હોય તો અનિલનું ધ્યાન દોરવું જોઈએ આ બાબતે સ્વચ્છતા વિશે અનિલ સાથે ચર્ચા કરવી જોઈએ અનિલને તેના ઘરના માણસો અવારનવાર બીમાર પડે છે તેનું કારણ જણાવી તેને સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ બરાબર છે ને કે જેથી એ પણ એની દરકાર રાખે અને એ પણ સ્વચ્છતામાં સ્વચ્છતા રાખે જેથી એના ઘરે પણ કોઈ વારંવાર બીમાર પડે નહીં આગળ જોઈએ કોણ નક્કી કરશે કરસન ખૂબ જ મોટા કુટુંબમાંથી આવે છે કુટુંબમાં ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે અત્યાર સુધી તો કરસન ખેતરમાં જ કામ કરતો હતો પરંતુ હવે તેને કંઈક અલગ કરવું છે તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અને અનાજ દળવાની ઘંટી ખરીદવી છે તેમના ગામમાં ઘંટી નથી કરસનને પોતાના પર વિશ્વાસ છે કે આ નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે પિતાજીને તો તેણે મનાવી લીધા પરંતુ તેના મોટા કાકા તેની વાત સાંભળવા જ તૈયાર નથી જો કરસન નામનો છોકરો છે તે મોટા કુટુંબમાંથી આવે છે હવે ખેતી અને પૈસાની બાબતોનું તમામ કામ તેના મોટા કાકા સંભાળે છે ને કુટુંબના નાના મોટા તમામ નિર્ણયો પણ તેઓ જ લે છે હવે કરસન ખેતરમાં જ કામ કરતો હતો પરંતુ હવે તેને શું થયું કે હું કંઈક અલગ કરું શું કરું એને થયું હવે ખેતરનું કામ તો બહુ કર્યું પણ હવે એને કંઈક નવું કરવાની ઈચ્છા થાય છે તેણે શું કર્યું તેને બેંકમાંથી અમુક રૂપિયા લઈ અનાજ દળવાની ઘંટી ખરીદવાની છે હવે તેમના ગામમાં ઘંટી તો છે નહીં એટલે તેને થયું કે હું બેંકમાંથી લોન લઈને ઘંટી ખરીદું કરસને પોતાના પર વિશ્વાસ છે કે આવા નવા કામથી તેના કુટુંબને ખૂબ જ ફાયદો થશે

મારા કાકાને શાંતિથી સમજાવત આપણે કોઈ પણ કાર્ય કરવું હોય કે કોઈ કાર્યની નવી શરૂઆત શુભારંભ કરવો હોય બરાબર છે તો આપણે સૌ પ્રથમ પહેલાં કોઈ વડીલ વ્યક્તિ હોય આપણા ઘરમાં તેને આપણે કહીએ છીએ એને શાંતિથી સમજાવીએ છીએ કે આપણે શું કરવું છે શું નવું કાર્ય કરીએ કરવાનું છે તેના વિશે આપણે પહેલાં માહિતી આપીએ છીએ અને શેના માટે કરવાનું છે તેના વિશે પણ આપણે એમને સમજાવીએ છીએ શાંતિથી તો આમાં પણ કરસરની જગ્યાએ આપણે પોતે પણ હોત તો શું કરતા પહેલાં શાંતિથી કાકાને સમજાવતા ખેતીથી અલગ ધંધો કરવાથી નવી પેઢીને વિકાસ કરવાની જરૂરિયાત સમજાવતા તેમ છતાં ના માને તો નવો ધંધો કરી ઓછી મહેનતે વધુ ફાયદો કરી બતાવી મારી વાત સાચી હોવાની પુરવાર કરત બરાબર છે એક પદ એક પદ્ધતિ ના ચાલે તો બીજી પદ્ધતિ અપનાવી અપનાવતા બરાબર છે આ રીતના આપણે કરી શકીએ છીએ આગળનો પ્રશ્ન છે કે તમારી સાથે આવું ક્યારેય થયું છે કે તમારે કંઈક કરવું હોય અને તમારા કુટુંબના વડીલો તમને તેના માટે મંજૂરી ન આપે બાળ મિત્રો આવું થયું છે ઘણીવાર આવું થાય છે કે આપણે કંઈક કરવું હોય અને આપણા કુટુંબમાંથી વડીલ વ્યક્તિ ઘણીવાર મંજૂરી આપતા નથી અને ઘણીવાર આપી પણ દે છે સમજીને બરાબર છે આગળનો પ્રશ્ન છે કે તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે જો આ પ્રશ્નનો જવાબ બધાય તમારે તમારી જાતે લખવાના છે આ તો હું ખાલી તમને સમજાવાય સમજાવું છું બરાબર છે તો તમારા ઘરમાં મહત્વ નિર્ણય કોણ લે છે તો બાળમિત્રો સ્વાભાવિક છે આપણા ઘરમાં મહત્વના નિર્ણય કોણ લે છે તમારા ઘરમાં મહત્વનો નિર્ણય કોણ લે છે તમારા મમ્મી પપ્પા લેતા હશે બરાબર છે અને જરૂર પડે તો અન્ય બીજા વડીલો પણ લેતા હશે આગળનો પ્રશ્ન છે કે તમારા કુટુંબમાં એક જ વ્યક્તિ બધા માટે નિર્ણય લો લે તો તમને કેવું લાગે છે તો આ બાબત આપણને ના ગામે કારણ કે કુટુંબમાં હંમેશા બધાની સાથે ચર્ચા કરીને નિર્ણયો લેવા જોઈએ કોઈ એક વ્યક્તિ પર આધાર રખાય નહીં કે કોઈ એક જ વ્યક્તિ નિર્ણય લે એ વસ્તુ બની શકે નહીં ખ્યાલ આવે એટલે બધા કુટુંબના બધા સભ્યો સાથે બેસીને ચર્ચા કરવી જોઈએ અને પછી યોગ્ય નિર્ણય લેવો જોઈએ મને આ પસંદ નથી આગળનું જોઈએ આપણે કે મીના અને રીતુ લંગડી રમી ઘરે જઈ રહી હતી મીના એ રીતુનો હાથ ખેંચી કહ્યું આવ મારા ઘરે આવ તારા કાકા ઘરે છે જો તે હશે તો હું નહીં જવાબ આપ્યો હવે મીના અને રીતુ નામની બે બેમપણીઓ છે લંગડી રમે છે લંગડીની રમત રમે છે રમત રમીને હવે તે ઘરે જાય છે મીનાએ રીતુનો હાથ ખેંચી કહ્યું આવ ને મારા ઘરે તારા કાકા છે ઘરે કોણ પ્રશ્ન પૂછે છે રીતુ પૂછે છે જો તે હશે તો હું નહીં આવું રીતુએ જવાબ આપ્યો હવે કેમ આવું કહે છે એ આપણે આગળ જોઈએ પણ તું શું તું આ શું કહે છે કાકા તને પસંદ કરે છે તે કહે છે કે તારી મિત્ર રીતુને ઘરે લઈ આવ હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ કોણ કહે છે આવું મીનાના કાકા કહે છે ચોકલેટ આપવા કહે છે રીતુને મીનુને શું કહે છે તારી બેમ્પણીને ઘરે લઈને આવો હું તમને બંનેને ઘણી બધી ચોકલેટ આપીશ રીતુએ તેનો હાથ મીના પાસેથી છોડાવીને કહ્યું મને તારા કાકાથી ડર લાગે છે તે મારો હાથ પકડે છે તે મને ગમતું નથી આટલું કહીને રીતુ ઘરે જતી રહી રીતુને મીનાના કાકા હાથ પકડે છે એ ગમતું નથી બરાબર છે એટલે તેને ડર લાગે છે તેના કાકાથી ખ્યાલ આવ્યો એટલે તે એટલું કહીને જતી રહી છે ઘરે આગળ જોઈએ આ વિશે આપણે સમજીશું બાળકો આ વિશે વાત કરવાની છે આપણે કે તમને ક્યારેય કોઈનું અડવો પસંદ ન હોય એવું બન્યું છે કોઈનું અડવો તમને પસંદ નથી બરાબર છે ઘણી વાર એવું બને છે તમને બાળકો કે કોઈ અડેને ન ગમે જગ્યા હોવ તો શું કરો જો ઋતુની જગ્યા હોય તો ઋતુની જેમ જ કરવું પડે ક્યાં આવા અડપલા કરનાર સાથે અંતર રાખવું પડે તેની હાજરીમાંથી ઘેર જવાનું પસંદ ન કરવું જોઈએ એવા વ્યક્તિથી બે ફૂટ દૂર રહેવું જોઈએ અને અમુક વ્યક્તિના સ્પર્શ ખબરમાં ખબર હોવી જોઈએ કે આ વ્યક્તિનો સ્પર્શ ગલત છે બરાબર છે એટલે એવા વ્યક્તિના ઘરે જવું ટાળવું જોઈએ જ્યારે આવી ઘટના બને ત્યારે બીજું શું કરી શકાય ચર્ચા કરો જો બાળ મિત્રો આવી ઘટના બને ત્યારે તે ઘટના પાછળના કારણો જાણવા જોઈએ એવું પણ બને કે સામેવાળી વ્યક્તિ નિર્દોષ પણ હોય અને ઘણીવાર નિર્દોષ ના પણ હોય બે રીતના બની શકે ઘણી વાર આપણે એવું વિચારતા હોય સ્પર્શ કરતો હોય પણ આપણે એમને વિચારતા હોય કે ના માણસ ખોટો છે લુચ્ચો છે ગંદો છે પણ હકીકતમાં એવું ના પણ હોય આપણી ગેરસમજ પણ થતી હોય છે બરાબર છે અને ઘણી વાર લુચ્ચો પણ હોય છે તેમના મનમાં સારો ભાવ હોય પણ છે અને નથી ભણોતો પરંતુ જો ફરિયાદ પ્રમાણે તેમાં સત્યતા જણાય તો આવા માણસોને તેમ નહીં કરવા જણાવવું જોઈએ જો માણસ લુચો હોય તો તેના માટે આપણે એને સાચી સાચું ફરિયાદ કરવી જોઈએ બરાબર છે એને સત્ય વસ્તુનું ભાન કરાવવું જોઈએ કે આવું કરીશ તો હું મારી મમ્મીને કહી દઈશ કે પપ્પાને કહી દઈશ કે કોઈ વડીલ વ્યક્તિને કહી દઈશ બરાબર છે અને આમ છતાં તેનું વર્તન ન સુધરે તો મમ્મી પપ્પાને વાત કરવી જોઈએ તેમને ઉઘાડા પાડવા જોઈએ એ વ્યક્તિનો પડદો ફાસ્ટ કરવો જોઈએ જેથી એ વ્યક્તિ બીજી વાર આવું વર્તન કરે નહીં અને તમે ગભરાઓ અને આ વસ્તુ ના કહો તો એ વ્યક્તિને બીજી વાર ફરી વાર મોકો મળે કે આ વ્યક્તિને ગમે છે ફરી અડપલા કરશે એટલે આવું બને ના એટલે એકવાર ચેતવણી આપવાની અને ફરી પણ ના સુધરે તો બીજી વાર એનો પડદો ફાસ કરવાનો બરાબર છે આગળ જોઈએ આપણે કે દરેકનું અડવું સરખું હોતું નથી રીતુને મીનાના કાકા હાથ પકડી તે પસંદ નથી પરંતુ તેને મીના હાથ પકડે તે પસંદ છે તમે વિચારો આ તફાવત કેમ છે તો બાળ મિત્રો એમાં એવું છે કે કેટલાક લોકોનો દેખાવ અને તેમની વર્તણૂક સારી હોતી નથી એવું બની શકે કે મીનાના કાકાનો દેખાવ સારો ન હોય કે તેમની વર્તણૂક સારી ન હોય તેથી રીતુને મીનાના કાકાથી ડર લાગતો હોય અને રીતુને મીનાના કાકા હાથ પકડે તે પસંદ ન હોય રીતુ અને મીના બંને બહેનપણીઓ છે બંને સાથે રમે છે ભણે છે અને સતત સાથે રહે છે તે તો રીનુને મીનાના હાથ પકડે તે પસંદ છે પણ તેના કાકા પકડે પસંદ નથી બરાબર છે પણ તેમ છતાં આવા માણસોથી બાળકો ચીતીને રહેવાનું વ્યક્તિઓને ઓળખતા શીખવાનું કોણ વ્યક્તિ સારું છે કોણ વ્યક્તિ ખરાબ છે એની મનની ભાવના કેવી છે આ બાબત માટે સતત એલર્ટ રહેવાનું ખ્યાલ આવ્યો બાળકો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે હંમેશા જાગૃત રહેવાનું કોઈ પણ જગ્યાએ જાઓ સ્કૂલમાં હોય બહાર જાઓ બેમપણીને જાઓ બેમપણીના ઘરે જાઓ મિત્ર મિત્રના ઘરે જાઓ કોઈના પણ ઘરે જાઓ કોઈ બહાર રસ્તામાં પણ કોઈ વ્યક્તિ સાથે વાત કરો તો હંમેશા વ્યક્તિને ઓળખતા શીખવાનું કોણ વ્યક્તિ આપણી સાથે કેવી ભાવનાથી વાત કરે છે ખોટી ભાવનાથી વાત કરે છે સારી ભાવનાથી વાત કરે છે બરાબર છે એટલે આ બાબત માટે હંમેશા ધ્યાન રાખતું રહેવાનું તો બાળ મિત્રો અહીંયા આપણો આ પાઠ પૂર્ણ થાય છે એકવીસમાં જગત મારા ઘરમાં આપણા નેક્સ્ટ પીરિયડમાં આપણે પાઠ બાવીસ સાથે ફરી મળીશું નમસ્કાર